ભુજ શહેરમાં જ્યોતિબેન પટેલ સાથે કોઈ અજાણ્યા શખ્સોએ બ્લેકમેલિંગ કરી રૂપિયા 22 લાખ પડાવી લીધા છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગતો અનુસાર જ્યોતિબેન પટેલ ભુજ શહેરના કોળકી રોડ પર જતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કરીને પૈસાની માંગણી કરી બ્લેકમેલિંગ કરતા હતા અને તેમને અને તેમની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ શખ્સોએ અંદાજિત 22 લાખ રૂપિયા આ યુવતી પાસેથી પડાવી લીધા છે, જેથી આ બાબતે જ્યોતિ પટેલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. મારી સાથે એ ઘટના બની કે અમે એક જણા અને ત્યાં ગયા હતા અને પછી ત્યાંથી વળ્યા તો રિક્ષામાં, તો 3 જણા અમારે પાછળ આવ્યા હોનાજીના ઘર સુધી ને પછી મને બ્લેકમેલ કરવા માંડ્યા કે તમે મને પૈસા નહીં આપો તો અમે તને ને તારી માને મારી નાખશું એમ, એવી રીતના બ્લેકમેલ કરીને પછી પૈસા અમે થોડા થોડા કરીને એને પૈસા આપ્યા ને કીધું કે હવે એકવાર એને રીલ આપીને પછી એમ કીધું કે હું પોલીસને કમ્પ્લેન કરું છું. તો એ કહે કે પોલીસ તો અમારી સાથે છે, કે પોલીસને તમે શું ફોન કરશો એમ બાંધીને આવતા. જ્યારે પણ મારી પાસે પૈસા લીધા છે ને ત્યારે હું બાંધીને જ આવતા અને એ લોકો બ્લેક કપડાં પહેરીને આવતા. એક જ ભાઈ આવતો, અલગ અલગ જગ્યાએ બોલાવીને પૈસા લીધા છે મારી પાસે. અંદાજે મારી પાસે 22 લાખ રૂપિયા લઈ લીધા છે. ગેંગ મને નથી ખબર, પણ હવે હું જ્યાં જતી મારી ગેંગ સાથે કોઈ પણ ભેગા એના સાથે મળેલા હશે, પણ એ લોકો 3 જણા હતા ત્યારે લેડીઝ છે. હવે મને બહુ તો ખબર નથી કોણ છે, પણ શક છે હવે કે મને આ લોકો બ્લેકમેલ કરી ત્યારે બહુ પૈસા લીધા હતા મારી પાસે. પછી મારી પાસે પૈસા હતા નહીં, 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા 10%. તો એ લોકો એ મને પછી બહુ હેરાન કરતા હતા અને મારી ઘરે આવ્યા, મારી પાસે હતા નહીં, હતા ત્યાં સુધી મેં આપ્યા, પછી મારી પાસે હતા નહીં એટલે મેં કીધું હવે મારી પાસે છે નહીં, મારી પાસે જ્યારે થશે હું ત્યારે તમને આપીશ. પણ તો એ કે ના, વ્યાજના પૈસા તો ટાઈમસર જોઈએ અમને એમ. તો એ લોકો મને ધમકી આવવા માંડ્યા. પછી મારી ઘરે આવીને મેં પછી અટેમ્પ કરી નાખી સુસાઈડ નું. એ ઘરેથી 20,000 રૂપિયા લઈ ગઈ. મારી મમ્મીને કે તમારી પાસે કેટલા છે આપો. તો મારી મમ્મી પાસે 20,000 લઈ ગઈ ને પછી તો એ કે તમારી પાસે શું છે શું નથી. તો મારી મમ્મી સાથે વાત કરી ને એને કીધું તમારી બંગડી છે કે તમારા ઘર આ કોના નામનું છે ઘર એ ને મને લખીને આપો કે તમે ક્યારે આપશો એમ પૈસા. તો એ ધાક ધમકી આપીને એ હાલી ગઈ. પણ મને એકચ્યુઅલી આ પોલીસમાં કાંઈ કરવું નહોતું, પણ એ મારી મમ્મીને બહુ હેરાન કરી ગઈ એટલે મને આ બધું કરવું પડ્યું. મારી નાખવાની ધમકી મને તો આ જે પૈસા મારી પાસે પડાવવા આવતા ને એ લોકોએ આપી હતી કે જો પૈસા નહીં આપે તો પહેલાં તારી માને મારશું ને પછી તને માર. મને ફોન પ્રાઇવેટ નંબર ઉપરથી આવતા, ક્યારેય નંબર ના આવતા, પ્રાઇવેટ લખેલું આવતું. મારે એમ છે કે જે મારું આ બધું છે એ અત્યારે તો બી ડિવિઝનમાં પોલીસવાળાએ મને સારી મદદ કરે છે અને બધું હેલ્પ કરે છે. હવે કવર માટે એ લોકો મને ઘણો સાથ આપે છે, સારી છે ને સ્પેશિયલી કાર્ડ સાહેબની એ ઘણો સાથ આપે છે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. નોન એસી માત્ર રૂપિયા 2500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા 2200. એસી માત્ર રૂપિયા 3500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા 3000. ટુ વ્હીલર પ્લસ ફોર વ્હીલર લાયસન્સના રૂપિયા 1800 અલગથી આપવાના રહેશે. તમારી પસંદગીના સમયને પ્રાધાન્ય આપવામાં આવશે. અમારા ઇન્સ્ટ્રક્ટર સંપૂર્ણ લાયકાત ધરાવે છે, જેથી આપ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશો. અમોએ આપની માટે બ્રાન્ડ ન્યૂ મારુતિ વેગન આર ગાડીની સુવિધા પૂરી પાડી છે. ભુજ આસપાસના 15 કિલોમીટરના ગામના એરિયામાં ડ્રાઇવિંગ શીખવાડશું. આપને ગાડીનું પ્રાથમિક જ્ઞાન જેમ કે પંચર થાય તો વ્હીલ ચેન્જ, પાણી, ઓઇલ ચેક કરવા વગેરેની માહિતી પણ આપશું. કચ્છમાં સૌ પ્રથમ વખત મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. માં આશાપુરા ન્યૂઝ, 1 આયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલની સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9752501623, 9752501624, 9752501632. અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર 72260127.